હેલો એવરીવન, આજે આપની સાથે આપણા ગુજરાતીઓ માટે એકદમ જ નવી એવી મહારાષ્ટ્રીયન વાનગી મૂળા મેથીની ઢોકળીની રેસીપી શેર કરું છું, જે ખૂબ જ પૌષ્ટિક અને લો કેલરી વાનગી છે. બાળકોને પણ આ ઢોકળી ખૂબ જ ભાવશે, તો જરૂર ટ્રાય કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીં મેં એક મોટું બાઉલ મેથીની ભાજી સમારેલી લીધી છે, એક મૂળાના પાન ઝીણા સમારેલા અને તેનો કંદ ખમણીને લીધા છે, એક બાઉલ ચોખાનો લોટ, એક બાઉલ ચણાનો લોટ, મોણ માટે એક ચમચો તેલ, અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર નિમક, અડધી ચમચી હળદર અને બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધા છે. હવે સૌ પ્રથમ મેથી અને મૂળો મિક્સ કરી તેમાં તેલનું મોણ, નિમક, હળદર, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ બધું જ ઉમેરી અને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ચોખાનો અને ચણાનો લોટ બરાબર મિક્સ કરવા, પછી તેમાં પાણી ઉમેરી અને રોટલાથી થોડો નરમ એવો લોટ બાંધવો. આ રીતે થોડો નરમ લોટ બાંધશું તો ઢોકળી થેપવામાં આપણને અનુકૂળતા રહેશે. ત્યારબાદ ઢોકળાની થાળી આપણે જેવી રીતે તેલ લગાડીએ છીએ તેમ તેલ લગાડી અને તેમાં આ રીતે આપણે આ ઢોકળીને થેપવાની છે અને આખી થાળીમાં પ્રસરાવી દેવાની અને પછી તેને આપણે ઢોકળા બાફીએ છીએ તે રીતે વરાળમાં બાફવા મૂકી દેવી. બફાઈ જાય પછી સહેજ ઠંડી થાય પછી તેમાં કાપા પાડી અને ઢોકળી ગરમ જ પીરસવી, તેલ સાથે, લીલી ચટણી સાથે, ગુંદાના કોરા સંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો એક વખત આ જરૂર ટ્રાય કરજો અને આપને આ વાનગી ગમી કે નહીં તે માટેની કમેન્ટ્સ કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો. હોપ યુ ઓલ મસ્ટ હેવ લાઇક્ડ ઇટ. થેન્ક યુ.